સ્ટુડન્ટ પરિશ્રમ સ્કૂલના આ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે હું એઇથ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ ટીચર સરિતા અકબરી સ્ટુડન્ટ ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી ફર્સ્ટ સેકન્ડ અને થર્ડનો અભ્યાસ કર્યો એક્ટિવિટી સેકન્ડ બીમાં મેં તમને ક્વેશ્ચન્સ બનાવવા માટે આપ્યા હતા રાઇટ તો આપે એ ક્વેશ્ચન્સ બનાવ્યા હશે આઈ હોપ ધેન નેક્સ્ટ વી વિલ સ્ટાર્ટ એક્ટિવિટી ફોર ફાસ્ટ ફિંગર ફસ્ટ ઝડપી આંગળી પહેલી ધેટ મીન્સ કે આપણે કોણ બનેગા કરોડપતિ તો જોઈએ જ છીએ રાઈટ તો એમાં ફસ્ટ રાઉન્ડની અંદર કેવું હોય છે કે એ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે અને ધેન એના આ ઓપ્શન આપવામાં આવે છે ફસ્ટ તમે જે બી આન્સર્સ ટીક કરો એ તમે સિલેક્શનમાં આવી જાઓ છો રાઈટ તો આ જ રીતે આ યુનિટ તમને એ જ રીતે આપેલો છે એ આપણે સમજીશું વિકાસ ઇઝ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરી વિકાસ કહે છે હેલો ગુડ મોર્નિંગ વેલકમ એવરી એટલે કે સૌનું સ્વાગત છે ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ આપણા સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની આ ચોથી વાર્ષિક સ્પર્ધા છે અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર છે આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ ધેટ મીન્સ હિઝ ઓન લેપટોપ એટલે કે તેનું પોતાનું જ લેપટોપ લેપટોપનું નામ છે મિસ્ટર બ્રાઇટ ઇંગ્લિશ ટીચરનું નેમ છે મિસ્ટર પરમાર કઈ સ્કૂલની અંદર છે કોમ્પિટિશન તો કે સ્મિત વિદ્યાલય કયો એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ છે તો કે ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ તેમની સા આપણા આચાર્ય શ્રી શર્મા છે એ તેમની સાથે છે એક્સપર્ટ ધેટ મીન્સ તજજ્ઞ તરીકે ટુ ડે વી હેવ નાઇન કોન્ટેસ્ટન્ટ્સ આજે સ્પર્ કેટલા સ્પર્ધકો છે તો કે નવ હે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે કે એ બેઠા છે એમની સામે કોમ્પ્યુટરના સ્ક્રીન છે ઓલ ઓફ અસ આર ઈગરલી અવેટિંગ ધ સ્ટાર્ટ આપણે સૌને આ સ્પર્ધા છે એ શરૂ થવાની ખૂબ જ રાહ છે સો લેટ્સ નાવ વેસ્ટ ટાઈમ તો ચાલો આપણે સમય ન બગાડીએ દેન નેક્સ્ટ મિસ્ટર પે થેન્ક યુ મિસ્ટર પરમા એમ કહે છે કે આભાર વિકાસ હે એવરી હે કેમ છો બધા વેલકમ અગેન આપનું ફરીથી સ્વાગત છે એન્ડ ઓલ ધ બેસ્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ અને આ બધા સ્પર્ધકોને શુભેચ્છાઓ છે સેઝ થેન્ક યુ સર કન્ટેસ્ટન્ટ્સ કહે છે કે તમારો આભાર સર ધેન મિસ્ટર પરમા પરમાસે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ સૌથી પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે ઓકે રેડી ઓકે તૈયાર છો આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર હું તમ શું કહે છે કે હું તમને તમારા કોમ્પ્યુટર ઉપર એક પ્રશ્ન આપીશ ધ કન યુ વિલ ગેટ મેક્સિમમ સેવન સેકન્ડ્સ તમને વધુમાં વધુ સાત સેકન્ડ મળશે ધ કન્ટેસ્ટન્ટ્સ વિલ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ એટલે એમ કહે છે કે સૌથી ઝડપી જે સ્પર્ધક છે એ ટચ કરી દેશે આ સ્ક્રીન ઉપર આન્સર્સ એ છે આ સ્માર્ટ સીટ ઉપર આવી શકશે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ તમારો સમય હવે શરૂ થાય છે દેન નેક્સ્ટ એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર એટલે કે વર્ડ આપેલા છે અલગ અલગ એને કરેક્ટ ઓર્ડરમાં એટલે કે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે મેક અ સેન્ટેન્સ અને એક વાક્ય બનાવવાનું છે એ બેસ્ટ ધેટ મીન્સ સૌથી સારું બી ફ્રેન્ડ્સ મિત્રો સી ટ્રીઝ વૃક્ષો ડીઆર છે ઈ અવર આપણા રાઈટ તો કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર એટલે કે સ્પર્ધકો છે એ એમના આન્સર સિલેક્ટ કરે છે ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી બી એ રાઈટ ધેન મિસ્ટર પરમાર સેઝ ઓકે ધ ટાઈમ ઇઝ અપ હવે સમય પૂરો થયો લેટ સી ચાલો જોઈએ વુ ઇઝ ધ ક્વિકેસ્ટ સૌથી ઝડપથી આન્સર કોને આપ્યો છે સી ટુ એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ અને એ કોને આપ્યો છે તો કે નંદિતા ગોસાઇએ સી ટૂ કોનલી થ્રી સેકન્ડ્સ એને ફક્ત ત્રણ જ સેકન્ડમાં આન્સર આપી દીધો છે વેલકમ નંદિતા કમ ટુ ધી સ્માર્ટ સીટ વે સ્વાગત છે નંદિતા આ સ્માર્ટ સીટ ઉપર આવ નંદિતા સેઝ ઓહ થેન્ક યુ સર ઓહ આભાર સર આઈ એમ સો લક્કી હું તમ કેટલો હું કેટલી નસીબદાર છું મિસ્ટર પરમાસેઝ આર યુ રેડી તું તૈયાર છે નંદિતા સેઝ યસ સર હા સાહેબ આ બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ પણ હું કંઈક કહેવા માગું છું મિસ્ટર પરમાસેઝ યસ શ્યોર હા ચોક્કસ કહી શકે છે નંદિતા સેઝ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર એમ કહે છે કે સાહેબ ગયા વર્ષે મેં ખૂબ જ પ્રયત્ન કર્યો હતો પરંતુ હું અહીં સુધી પહોંચી શકી ન હતી ધેન નેક્સ્ટ મિસ્ટર પરમાસ ઇઝ રાઈટ બરાબર યુ હેવ ગોટ અ ચાન્સ ચાન્સ મીન્સ તક તને આ તક મળી છે ઓકે સારું છે ને કે તને આ તક મળી નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ હવે હું તને આપણે નિયમ જોઈએ

તને દર મહિને બસો રૂપિયા મળશે હિયર ઇઝ મિસ ટિક ટિક આ છે મિસ ટિક ટીક ઇટ વિલ ગીવ યુ ઓનલી વન મિનિટ ફોર ધ ફર્સ્ટ થ્રી ક્વેશ્ચન્સ એટલે કે તે પહેલાં ત્રણ પ્રશ્ન માટે ફક્ત તને એક જ મિનિટ આપશે ધેર આર થ્રી હેલ્પલાઇન્સ અહીંયા ત્રણ હેલ્પલાઇન છે યુ કેન યુઝ એની ટુ ઓફ ધેમ પણ તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છે રેડી તૈયાર છે ધીસ ઇઝ થ્રી હેલ્પલાઇન્સ ફર્સ્ટ છે હેલો હેલ્પ સેકન્ડ છે એક્સપર્ટ એડવાઇઝ એન્ડ થર્ડ છે સ્ટુડન્ટ સપોર્ટ ધેન નેક્સ્ટ નંદિતા સેઠ યસ સર હા સર મિસ્ટર પરમાસેઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ પહેલો પ્રશ્ન તારી સ્ક્રીન ઉપરનો આ છે આપણે જોઈએ છીએ ને કન કરોડપતિમાં કે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એવી જ રીતે અહીંયા પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે ફર્સ્ટ ક્વેશ્ચન છે વુ રોડ ધ પોએમ ગ્રામ માતા શું કહે છે કે ગ્રામ માતા કવિતા કોને લખી છે કોને લખી હતી હિયર આર ધ ઓપ્શન્સ આ રહ્યા વિકલ્પો કરશનદાસ માણેક કલાપી ઉમાશંકર જોશી કે પ્રેમાનંદ નંદિતા સેદ સર ઇટ ઇટ ઇઝ બી કલાપી સાહેબ બી કલાપી મિસ્ટર પરમાર પરમારસેઝ આર યુ શ્યોર તું ખરેખર કહે છે તું ખાતરી સાથે કહે છે નંદિતા શેઝ યસ સર હા સર મિસ્ટર પરમાર પરમારસેઝ ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ શું તારો આ ફાઇનલ આન્સર છે નંદિતા શેઝ યસ સર નંદિતા કહે છે કે હા સર મિસ્ટર પરમાર પરમારસેઝ લેટ્સ સી મિસ્ટર બ્રાઇટ તો ચાલો આપણે મિસ્ટર બ્રાઇટને કહીએ જોઈએ મિસ્ટર રાઇટ ધેટ મીન્સ કે લેપટોપમાં જોઈએ પ્લીઝ શો ધ રાઈટ આન્સર સાચો જવાબ મહેરબાની કરીને બતાવો કોમ્પ્યુટર શોઝ ધ આન્સર કોમ્પ્યુટર છે એ સાચો ઉત્તર બતાવે છે એન્ડ યસ અને હા યુ આર રાઇટ તું સાચી છો ઇટ ઇઝ બી તે બી છે યુ વિન ધ ફસ્ટ ગિફ્ટ તું પહેલી ગિફ્ટ જીતી છે કલાપી રોડ ધીસ ગુજરાતી પોએમ કલાપીયા ગુજરાતી કવિતા લખેલી છે સ્ટુડન્ટ હાફ લેસન આજે આપણે કમ્પ્લીટ કર્યો છે હાફ લેસન એક્ટિવિ હાફ એક્ટિવિટી આજે કમ્પ્લીટ થઈ ગઈ છે હાફ એક્ટિવિટી જે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું રાઈટ અન્ડરલાઇન કરેલા વર્ડ છે એ તમારે ફેરબુકમાં યુનિટ નંબર વન અને હાર્ડ વર્ડ લખવાના થશે થેન્ક યુ